હલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે છે કરન્ટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે મિત્રો ટોપિક પર આવીએ ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ ક્વેશ્ચન નંબર વન છે હાલમાં ગુરુ પર્વ પ્રકાશ ઉત્સવ ક્યારે મનાવવામાં આવ્યો તો વાત થઈ છે અહીંયા ગુરુ પર્વ અથવા તો પ્રકાશ ઉત્સવની એ હાલમાં સત્તાવીસ નવેમ્બરે મનાવવામાં આવ્યો છે સત્તાવીસ નવેમ્બરે તો ફ્રેન્ડ હાલમાં છવ્વીસ નવેમ્બરે રાષ્ટ્રીય દૂધ દિવસ અને સંવિધાન દિવસ મનાવાયો પચીસ નવેમ્બરે મહિલાઓ સામે હિંસાના ઉન્મૂલન માટે આંતરરાષ્ટ્રીય દિવસ બાવીસ નવેમ્બરે લેબનાનનો સ્વતંત્રતા દિવસ એકવીસ નવેમ્બરે વિશ્વ ટેલિવિઝન દિવસ અને વિશ્વ માછલી પાલન દિવસ વીસ નવેમ્બરે આફ્રિકા ઔદ્યોગિકરણ દિવસ અને વિશ્વ બાળ દિવસ મનાવાયો તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખો હાલમાં ભારતનો સૌથી મોટો ટાઈગર રિઝર્વ ક્યાં સ્થાપિત કરાશે તો મિત્રો વાત થઈ છે ભારતના સૌથી મોટા ટાઈગર રિઝર્વ એ હાલમાં મધ્યપ્રદેશમાં સ્થાપિત કરવામાં આવશે મધ્યપ્રદેશમાં વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વને હાલમાં મંજૂરી આપવામાં આવી છે ભારતનો સૌથી મોટો ટાઈગર રિઝર્વ રહેશે વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ મિત્રો વાત કરીએ મધ્યપ્રદેશની એમપીના સીએમ છે યોગી શિવરાજસિંહ ચૌહાણ રાજ્યપાલ છે મિત્રો મંગુભાઈ પટેલ અને કેપિટલ છે ભોપાલ ભારતની સૌથી મોટી પંપ ભંડારણ પરિયોજનાની આધારશિલા હાલમાં નિમચ મધ્યપ્રદેશમાં મૂકવામાં આવી છે નેશનલ સ્માર્ટ સિટી કોન્કલેવમાં ઇન્દોરને સર્વશ્રેષ્ઠ સ્માર્ટ સિટીનો સ્થાન મળ્યો ભારતને મધ્યપ્રદેશમાં ચોપ્પનમો ટાઈગર રિઝર્વ મળ્યો છે હાલમાં આપણે વાત કરીએ એ વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ ભારતનો ચોપનમો ટાઈગર રિઝર્વ છે મધ્યપ્રદેશની કેબિનેટે મોબલિન્ચિંગ પીડિત મુઆવજા યોજનાને હાલમાં મંજૂરી આપી હાલમાં ગુજરાતના કયા તીર્થ સ્થાને વિશ્વનું સૌથી મોટું શ્રીયંત્ર સ્થાપિત કરવામાં આવ્યું છે તો ફ્રેન્ડ ગુજરાતમાં આવેલું છે અંબા માતાનું અંબાજી બરાબર અંબાજી અંબાજી ખાતે વિશ્વનું સૌથી મોટું શ્રીયંત્ર સ્થાપિત કરવામાં આવ્યું છે તો અંબાજી રાઈટ આન્સર થશે એશિયાળમાં કયા રાજ્યએ પચીસ નવેમ્બરને નો નોનવેજ ડે જાહેર કર્યો તો પચીસ નવેમ્બરને નો નોનવેજ ડે કોણે જાહેર કર્યો તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે ઉત્તર પ્રદેશ સરકારે યુપી સરકારે હાલમાં સાધુ ટી એલ વાસવાણીની જયંતિ બરાબર પચીસ નવેમ્બરે સાધુ ટી એલ વાસવાણીની જયંતિ હોય છે અને આ દિવસને યુપી સરકારે હાલમાં નો નોનવેજ ડે જાહેર કર્યો મિત્રો યુપીની વાત કરીએ તો યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ રાજ્યપાલ છે आनंदीबेन पटेल कैपिटल जेल लखनऊ हाल में यूपी सरकार आंगनवाड़ी केन्द्रों पर हॉट कुक्ड मिल्ड योजना शुरू करी यूपी सरकार बुंदेलखंड एक्सप्रेस वे पर पहला सोलर एक्सप्रे एक्सप्रेस वे बना से हाल में यूपी सरकार हलाल ब्रांडेड खाद्य पदार्थों पर प्रतिबंध मूक्यों यूपी सरकार हर बच्चे के लिए हर अधिकार अभियान हाल में शुरू कर विद्यार्थी મિત્રો ખાસ કરીને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRDI વનડકસે જીપીએસસી ડ્રાઈવર કંડક્ટર માટે एग्जाम ટુડે નું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે નેશનલ ગેમ્સ કોમન ગેમ T20 વર્લ્ડ કપ FIFA વર્લ્ડ કપ ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ IPL GI ટેગ બદલે નામ ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની CEO બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ્સ જે કે સ્પોર્ટ્સ GKGV ટોટલ 40 થી વધારે કરંટ અફેર્સ ની PDF 1000 થી વધારે પ્રશ્નો પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ તો PDF માટે માત્ર ₹250 9510411961 પણ કરો પેટીએ મોકલી આપો બે મિનિટમાં પીડીએફ મળી જશે હાલમાં કઈ મહિલા ટેનિસ ખેલાડીએ પોતાનો પહેલો આઈટીએફ ખિતાબ જીત્યો છે મહિલા ટેનિસ ખેલાડીનું નામ છે મિત્રો રશ્મિકા ભામાધિપતિ રશ્મિકા ભામાધિપતિએ પોતાનો પહેલો આઈટીએફ ખિતાબ હાલમાં જીત્યો છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટાર માર્ક કર લેજો એના પછી હાલમાં મુંબઈ ઉત્સવની સલાહકાર સમિતિના અધ્યક્ષના રૂપમાં કોની નિમણૂક કરાઈ તો પણ મુંબઈ ઉત્સવ બરાબર મુંબઈ ઉત્સવ જે છે એ મનાવવામાં આવે છે આનંદ મહિન્દ્રા એની સલાહકાર સમિતિના હાલમાં અધ્યક્ષ બન્યા છે મુંબઈ ઉત્સવનું આયોજન વીસ જાન્યુઆરીથી અઠ્ઠાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી કરવામાં આવશે સ્ટાર માર્ક ઇમ્પોર્ટન્ટ હાલમાં કયા દેશે ભારતીય નાગરિકોને વિઝા મુક્ત પ્રવેશની પરમિશન આપી છે તો મિત્રો હાલમાં મલેશિયા દેશે મલેશિયાએ ભારતીય નાગરિકોને વિઝા વગર પણ પોતાના દેશમાં પ્રવેશની પરમિશન આપી છે સ્ટાર માર્ક લેજો પણ ઇમ્પોર્ટન્ટ રહેશે મલેશિયા રાઈટ આન્સર છે હાલમાં ન્યૂઝીલેન્ડના નવા પીએમ કોણ બન્યા છે તો ફ્રેન્ડ ન્યૂઝીલેન્ડના વડાપ્રધાનના રૂપમાં હાલમાં શપથ લીધી છે ક્રિસ્ટોફર લક્સને ક્રિસ્ટોફર લક્સને લીધી તો મિત્રો હાલમાં સુલતાન ઇબ્રાહીમ મલેશિયાના નવા રાજા બન્યા પેડ્રો સાન્ચેજ સ્પેનના ફરીથી વડાપ્રધાન બન્યા છે જેવિયર માઇલી આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ બન્યા છે લ્યુક ફિડેન લક્ઝમબર્ગના પીએમ બન્યા છે જોસેપ બોકાઈ લાઇબેરિયાના રાષ્ટ્રપતિ બન્યા છે

તો સુડતાલીસ વર્ષ પછી ડેવિસ કપ બે હજાર ત્રેવીસનો ખિતાબ કોણે જીત્યો ઇટાલી જીત્યો કોણે જીત્યો છે ઇટાલીએ સુડતાલીસ વર્ષ પછી ડેવિસ કપ બે હજાર ત્રેવીસનો ખિતાબ જીત્યો છે મિત્રો આ ડેવિસ કપ જે છે એને ધ વર્લ્ડ કપ ઓફ ટેનિસ પણ કહેવામાં આવે એટલે કે આ ટેનિસનો એક પ્રકારનો વર્લ્ડ કપ છે ડેવિસ કપ અને હાલમાં ઇટાલીએ ઓસ્ટ્રેલિયાને હરાવીને આ ટુર્નામેન્ટ જીત્યો

મિત્રો હાલમાં નેશનલ મેટ્રોલોજીસ્ટ એવોર્ડથી ડૉક્ટર દેવાશિષ ભટ્ટાચાર્યને સન્માનિત કરાયા પંજાબી સાહિત્ય માટે દહાન પુરસ્કાર મેળવવાળી પહેલી મહિલા દીપ્તી બબુતા બની છે ડૉક્ટર પ્રિતમસિંગ ટ્રાન્સફોર્મેશનલ લીડર એવોર્ડ સી રાજકુમારને મળ્યો સાહિત્યનો જેસીબી પુરસ્કાર બે હજાર ત્રેવીસ પેરુમલ મુરૂગે જીત્યો છે હાલમાં સુપ્રીમ કોર્ટમાં ડૉક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કોણે કર્યું તો ડૉક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કર્યું છે સુપ્રીમ કોર્ટમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કોણે કર્યું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવ્યું છે એના પછી હાલમાં કોને ભાષા વિજ્ઞાન વિષયમાં ગોલ્ડ મેડલથી સન્માનિત કરાયા તો ભાષા

એન એ એસીનું પૂરું નામ છે નેશનલ અસેસમેન્ટ એન્ડ એગ્રીસન કાઉન્સિલ એના દ્વારા એ પ્લસ પ્લસ ગ્રેડિંગ મળી છે હાલમાં છત્રપતિ મહારાજ યુનિવર્સિટી છત્રપતિ સાહુજી મહારાજ યુનિવર્સિટી હાલમાં સ્પર્શ સ્પર્શી સીસીટીવીના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે તો સ્પર્શ સીસીટીવી એના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે મિત્રો હાલમાં સોનું સુદ સોનું સુદ જે છે એ સ્પર્શ સીસીટીવીના હાલમાં બ્રાન્ડ એમ્બેસેડર બન્યા વારાણસીના સોરી વાત થઈ છે હવે બ્રાન્ડ એમ્બેસેડરની તો હાલમાં રાડોની બ્રાન્ડ એમ્બેસેડર બની છે કેટરીના કેપ પ્યુમાના નવા બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે મોહમ્મદ સમી ફાયરબોલ્ટના નવા બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે વિજય દેવરકોંડા હોસર પેનના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે રણવીર કપૂર હાલમાં કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ ક્યાં સીએનજી સ્ટેશનનું ઉદઘાટન કર્યું તો આપણા કેન્દ્રીય મંત્રી છે મિત્રો હરદીપસિંહ પુરી એમણે સીએનજી સ્ટેશનનું હાલમાં ઉદઘાટન કર્યું છે વારાણસી ખાતે ક્યાં કર્યું છે વારાણસી ખાતે કર્યું છે વારાણસીના રવિદાસ ઘાટ પર ગેલ ઇન્ડિયાના સીએનજી સ્ટેશનનું ઉદઘાટન કરાયું છે હાલમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ શુભંકર કયા નામથી લોન્ચ કરાશે તો ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ બરાબર આનું શુભંકર અને લોગો બંનેનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે કેન્દ્રીય યુવા અને ખેલ બાબતોના મંત્રી અનુરાગ સિંહ ઠાકુર દ્વારા ઉજ્જવલા નામથી બરાબર આ ખાસ યાદ રાખજો શુભંકર કયા નામથી લોન્ચ કરાયું છે તો ઉજ્જવલા રાઈટ આન્સર થશે ઉજ્જવલા નામથી લોન્ચ કરાયો છે વિદ્યાર્થી મિત્રો હતા કરંટ અફેર્સના પ્રશ્નો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં કયા દેશના ક્રિકેટર ઇમાદ વસીમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો છે પાકિસ્તાન રાઈટ આન્સર હતો ફ્રેન્ડ આજનો પ્રશ્ન છે હાલમાં ગુજરાતમાં કયા જિલ્લાની પોલીસે પ્રોજેક્ટ દેવી અમલમાં મૂકી છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું